ભાણવદ ખાતે ફ્રેન્ડશિપ ડેના બદલે ફૂડ્સ ડેની ઉજવણી કરવામાં આવી. ભાણવદ ખાતે છેલ્લા એક વર્ષથી ચાલુ કરવામાં આવેલ સંસ્થા રોબિનહુડ આર્મી ભાણવડ દ્વારા પશ્ચિમીકરણને વળગી યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે એક નવો પ્રયત્ન કરવામાં આવ્યો, જેના ભાગરૂપે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવાની બદલે ફૂડ્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફ્રૂટ્સ ડેમાં લોકો પાસેથી ફ્રૂટ્સ લઈને ગરીબ લોકોને ફૂડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોબિનહુડ આર્મી દ્વારા ફ્રેન્ડશિપ ડેની જગ્યાએ ફ્રૂટ્સ ડે ઉજવવાનું નક્કી કરી અને અત્યારે આયોજન કરેલું છે, જે ખરેખર ધન્યવાદને પાત્ર છે. અત્યારે સારી એવી સંખ્યામાં લોકો, ગરીબ લોકોએ ફ્રૂટનો લાભ લે છે અને રોબિનહુડ આર્મી જે સેવા આપે છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને આજે આયોજન કર્યું છે ફ્રેન્ડશિપ ડેની જગ્યાએ ફ્રૂટ્સ ડે, એ આજના યુવા વર્ગ માટે એક અલગ પ્રકારનો રાહ ચિંધ્ય સમાન છે. ભાણવડ રોબિનહુડ આર્મીની ટીમ દ્વારા આજરોજ 4 ઓગસ્ટના ફ્રેન્ડશિપ ડેના બદલે એક નવું આયોજન કરેલું છે ફ્રૂટ્સ ડેનું, જેમાં ભાણવડના આજુબાજુના ગામના લોકો અને મિત્ર મંડળ દ્વારા અમને ફ્રૂટ આપવામાં આવશે અને અમે એ ફ્રૂટ ગરીબોને ડોનેટ કરશું. અને ખૂબ સારો એવો રિસ્પોન્સ મળે છે અત્યારે. અને આ બધા કાર્યમાં અમે બધા ટીમ મેમ્બરને બધા એક સાથે છીએ, આ એક વ્યક્તિથી કામ ના થઈ શકે, એટલા માટે બધા આપણે ટીમ મેમ્બર છે એ ખૂબ જ સાથ અને સહયોગ આપે છે. અને આજરોજ ઘણા અત્યાર સુધીમાં 40-50 લોકો દાન કરી ગયા છે ફ્રૂટ્સ, અને એમાં બપોરે 3-4 વાગ્યા ગરીબ સુધી પહોંચાડશે. આજરોજ તારીખ 4-8-2019 રોજ ફ્રેન્ડશિપ દિવસના બદલે ભાણવડ રોબિનહુડ આર્મીએ જે ફ્રૂટ્સ ડોનેશનનો કાર્યક્રમ ગોઠવેલો છે એ ખૂબ જ સારો છે. આજરોજ અહીંયા ગાંધી ચોકની પાસે ઘણા બધા લોકોએ ફ્રૂટ્સનું દાન કરી અને કાર્યક્રમને બહુ સફળ બનાવ્યો છે. અને આ લોકોએ જે કાર્યક્રમ ગોઠવ્યો છે તે બહુ બિરદાવવાને પાત્ર છે. આ લોકો જે કાર્યક્રમથી ઘણા લોકો, ગરીબ લોકો અને જે નિરાધાર છે તેને ફ્રૂટ્સ પહોંચાડે છે, તે જે કામ કરે છે તે બહુ સારું છે. અને ભાણવડના લોકોને મારે એ કહેવું છે કે આ લોકોના કાર્યક્રમમાં આપણે સાથ આપીએ અને તેને સફળ